નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 24 સપ્ટેમ્બર 2020 રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેમ આપણે ચર્ચા કરી તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. પશ્ચિમ બંગાળની કઈ યોજનાને વર્લ્ડ સમિટ ઓન ધ ઇન્ફોર્મેશન સોસાયટી એવોર્ડ મળ્યો? પશ્ચિમ બંગાળની જે યોજના છે સબુજ સાથી યોજના, તેમને વર્લ્ડ સમિટ ઓન ધ ઇન્ફોર્મેશન સોસાયટીનો એવોર્ડ મળ્યો છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત મહિલાઓને કેટલા ટકા વ્યાજે ધિરાણ આપવામાં આવશે? ગુજરાતમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત મહિલાઓને 0% એટલે કે 0% વ્યાજે ધિરાણ આપવામાં આવશે. બેંક ઓફ ઇન્ડિયાએ તેના કેટલામાં સ્થાપના દિવસ પર સિગ્નેચર વિઝા ડેબિટ કાર્ડ શરૂ કર્યું? બેંક ઓફ ઇન્ડિયાએ તેમનો 115મો સ્થાપના દિવસ હતો એ જ પ્રસંગે સિગ્નેચર વિઝા ડેબિટ કાર્ડ શરૂ કર્યું છે. તમિલનાડુનો કયો જિલ્લો સંપૂર્ણ ડિજિટલ ઇકોનોમી ડિસ્ટ્રિક્ટ તરીકે પસંદ થયો છે? તમિલનાડુનો એક જિલ્લો છે જેનું નામ છે વિરુધુનગર જિલ્લો, કે જે સંપૂર્ણ રીતે ડિજિટલ ઇકોનોમી ડિસ્ટ્રિક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ઇઝ બેન્કિંગ રિફોર્મ ઇન્ડેક્સ 2.0 મુજબ બેંક ઓફ બરોડા એ પ્રથમ ક્રમે રહી છે? તો આ હતા આપણા 5 પ્રશ્નોના રાઈટ આન્સર. હવે જોઈએ આજના વિનર કોણ છે. આજના વિનર છે લલિત ચૌધરી પાલનપુરથી. ખૂબ ખૂબ અભિનંદન લલિત ચૌધરી પાલનપુરથી, ખૂબ ખૂબ અભિનંદન. ચલો હવે જોઈએ આજના કરંટ અફેર્સના મહત્વના પ્રશ્નો, તેમ આપણે ચર્ચા કરીશું. મેડિકલ શિક્ષણ માટે વર્ષ 2020ના આઈજી નોબેલ પુરસ્કાર માટે કયા ભારતીયની પસંદગી કરવામાં આવી છે? હવે મિત્રો અહીંયા યાદ રાખજો કે નોબેલ પુરસ્કાર જે આપવામાં આવે છે તે નોબેલ પુરસ્કાર અને અહીંયા આપવામાં આવતો આઈજી નોબેલ પુરસ્કાર બંને અલગ અલગ છે, એ ખાસ ધ્યાન લેજો. મેડિકલ શિક્ષણ માટે આપવામાં આવેલો આ 2020નો આઈજી નોબેલ પુરસ્કાર એ આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેડિકલ શિક્ષણ માટે વર્ષ 2020ના આઈજી નોબેલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. હવે જે આઈજી નોબેલ પુરસ્કાર છે તે સરકારને કટાક્ષ કરવા માટે આપવામાં આવતો એવોર્ડ છે, એટલે અહીંયા એવું કહી શકીએ કે આ એક પ્રકારનો નેગેટિવ એવોર્ડ છે. સંસ્થા દ્વારા આઈજીનો મતલબ રાખવામાં આવ્યો છે ઇગ્નોબલ શબ્દ રાખવામાં આવ્યો છે. ઇગ્નોબલ આઈજી મતલબ ઇગ્નોબલ રાખવામાં આવ્યો છે. હવે આ પુરસ્કાર છે એ જે તે સરકાર પર કલંક તરીકે ઉપયોગ કરાય છે. અગાઉ પણ હું કહી ચૂક્યો છું કે આ કટાક્ષ કરવા માટે ઉપયોગ કરાય છે આ એવોર્ડ, એટલે કે નેગેટિવ કક્ષાનો એવોર્ડ છે. COVID-19 રોગચાળા સંદર્ભે તેમણે, એટલે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વને શીખ આપી હતી, એટલે કે સમજ આપી હતી અથવા તો એક જાણ કરી હતી કે લોકોના જીવન બચાવવામાં, એટલે કે હાલ જે પરિસ્થિતિ છે COVID-19ની, તેમાં લોકોના જીવન બચાવવામાં વૈજ્ઞાનિકો ઉપરાંત રાજનેતાઓ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, રાજકીય નેતાઓ પણ અહીંયા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એવું કહ્યું હતું. માત્ર ને માત્ર વૈજ્ઞાનિકો નહીં પરંતુ રાજનેતાઓ છે એમણે પણ મહત્વની ભૂમિકા ભજવી છે એવું એમણે કહ્યું છે. અને તેના માટે થઈને આ પુરસ્કાર માટે, એટલે કે આઈજી નોબેલ માટે એમને પસંદ કરવામાં આવ્યા છે. પીએમ મોદી બીજા ભારતીય વડાપ્રધાન છે જેમને આઈજી નોબેલ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હોય, એટલે કે આ ભારતના બીજા એવા વડાપ્રધાન છે કે જેમને આઈજી નોબેલ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હોય. આ પહેલા 1998માં અટલ બિહારી વાજપેયીને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પરમાણુ પરીક્ષણ કર્યું હતું અને એ સમય બાદ એમણે શાંતિની હિમાયત કરી હતી અને તે બદલ તેમને એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે મળીને આઈજી નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. હાલમાં 2020માં આઈજી નોબેલ શાંતિ પુરસ્કાર 2020 એ ભારત અને પાકિસ્તાનની સરકારોને સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે. હવે અહીંયા એ જોઈએ કે ભારત અને પાકિસ્તાનની અહીંયા એક તમને એક એવું લાગશે કે આ એક શું મજાક છે. હવે એ ઘટના એવી બનતી હતી કે પાકિસ્તાન લોકો છે, પાકિસ્તાનના આર્મી એ આપણા આર્મીના અથવા આપણું જે ભારતીય જે રહેણાંક હતું અથવા તો એવો જે વિસ્તાર હતા ત્યાં અથવા તો અલગ અલગ ચોકી પર એ પોતે એમને જગાડતા હતા, એમને ડિસ્ટર્બન્સ કરતા હતા અને સામે આ પ્રકારે બંને દેશો આ પ્રકારની એક્ટિવિટી કરતા હતા. એના માટે થઈને ભારત પાકિસ્તાનને સંયુક્ત રીતે આ આઈજી નોબેલ શાંતિ પુરસ્કાર 2020 આપવામાં આવ્યો છે. આઈજી નોબેલ પુરસ્કારની શરૂઆત ક્યારથી થઈ, ક્યારથી આપવાની શરૂઆત થઈ? તો 1991થી આપવામાં આવે છે. અને કોના દ્વારા આપવામાં આવે છે? તો આપવામાં આવે છે મેગેઝિન અનાસ ઓફ ઇમ્પ્રોબેબલ રિસર્ચ દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે, જેની શરૂઆત થઈ હતી 1991થી તેની શરૂઆત કરવામાં આવી હતી. જો કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે અન્ય જે છે એ ઘણા બધા વડાપ્રધાનો છે જેને પણ આ એવોર્ડ મળી ચૂક્યા છે, એટલે કે અન્ય દેશોના વડાપ્રધાનોને પણ આ એવોર્ડ મળેલો છે. આ એવોર્ડ એ સરકારનો એક કલંકવાળો એવોર્ડ છે અથવા તો સરકાર પર કટાક્ષ કરવા માટે આ એવોર્ડ આપવામાં આવે છે. કયા ભારતીય પ્રાણી માટે સરકાર દ્વારા નેશનલ કન્ઝર્વેશન સ્ટ્રેટેજી શરૂ કરવામાં આવી? કયું એક ભારતીય પ્રાણી છે તેના માટે સરકારે નેશનલ કન્ઝર્વેશન સ્ટ્રેટેજી શરૂ કરી છે? તો એક શિંગડાવાળા ગેંડા માટે નેશનલ કન્ઝર્વેશન સ્ટ્રેટેજી શરૂ કરવામાં આવી છે.
विश्व गेंडर दिवस के जे 22 सप्टेम्बर ना रोज उजवाय छे त्यारे ए प्रसंगे पर्यावरण मंत्रालय भारतीय एक सींगड़ा वाला गेंडा माटे नेशनल कंजर्वेशन स्ट्रेटेजी शुरू करी छे। भारतीय एक सींगड़ा वाला गेंडा छे एमना माटे थईने सरकारे नेशनल कंजर्वेशन स्ट्रेटेजी शुरू करी छे। व्यूहरचना शुं बनावी छे, कई रीते व्यूहरचना बनावी छे, तो उत्तर प्रदेशना दुधवा नेशनल पार्क, वाल्मीकि टाइगर रिजर्व અને નેપાળના શુક્લફોન્ટા અને ચિતવન રાષ્ટ્રીય ઉદ્યાનમાં ગેંડાના સંરક્ષણ માટે સમાન પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવશે, એટલે કે સમાન રીતે એનો પ્રોટોકોલ જે બનાવ્યો છે તેને અનુસરવામાં આવશે। હાલ જે નેશનલ કન્ઝર્વેશન સ્ટ્રેટેજી છે એમાં ભારત અને નેપાળમાં એક શિંગડાવાળા ગેંડાનું સંરક્ષણ થાય અને એની સુરક્ષા વધે તે માટે થઈને આ નેશનલ કન્ઝર્વેશન સ્ટ્રેટેજી શરૂ કરવામાં આવી છે। WWF વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ અને અન્ય સંસ્થાઓ દ્વારા દર વર્ષે 22 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ રાઇનો ડેની ઉજવણી કરવામાં આવે છે। ક્યારે કરવામાં આવે છે? તો 22 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ રાઇનો ડે એટલે કે વિશ્વ ગેંડા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। કોના દ્વારા ઉજવણી કરવામાં આવે છે? તો WWF અને અન્ય સંસ્થાઓ, વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ અને અન્ય સંસ્થાઓ દ્વારા આ ઉજવણી કરવામાં આવે છે। ગેંડાઓને એશિયા અને આફ્રિકા ક્ષેત્રમાં જે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો એમને જાગૃતિ લાવવા માટે આ દિવસનું ઉજવણી કરવામાં આવે છે। WWF દ્વારા 2010માં પ્રથમ વર્લ્ડ રાઇનો ડેની ઉજવણી હતો એની ઘોષણા કરવામાં આવી હતી। આ વર્ષની થીમ કઈ રાખવામાં આવી છે? તો આ વર્ષની થીમ રાખવામાં આવી છે 5 રાઇનો સ્પેસીસ ફોરએવર। એટલે જો અહીંયા એ પણ આપણે યાદ રાખવું ઘટે કે રાઇનોસની કુલ 5 પ્રજાતિઓ છે, એટલા માટે અહીંયા 5 રાઇનોસ ના અહીંયા ટાર્ગેટ કરવામાં આવ્યો છે। એક શિંગી ગેંડાની સંખ્યા આસામ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં 2938 જેટલી છે। સૌથી વધારે ભારતમાં આ પ્રકારના એક શિંગડાવાળા ગેંડા મળી આવે છે। મિત્રો ચલો તમારે ક્વેશ્ચનમાં એ આન્સર તમારે કમેન્ટમાં આન્સર લખવાનો છે કે એક શિંગડાવાળો ગેંડો એ આસામ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ પૈકીના કયા એક અભયારણ્યમાં જોવા મળે છે અને એ અભયારણ્યનું નામ કયું છે, ક્યાં આવેલું છે એ તમારે આન્સર આપવાનો છે। વિશ્વમાં એક શિંગડાવાળા ગેંડાની વસ્તી 3584 છે, આમાંથી ભારતમાં 2938 છે અને નેપાળમાં 646 છે। જો અહીંયાથી તમે એક કમ્પેરિઝન કરી શકો કે આખા વિશ્વમાં એક શિંગડાવાળા ગેંડાની જે વસ્તી છે એ અંદાજે 3584 છે, તેમાંથી 2900થી પણ વધારે ભારતમાં છે। રાઇનોસની કુલ 5 પ્રજાતિ છે કે જેને IUCN દ્વારા એને અલગ અલગ શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે તે આપણે જોઈ લઈએ। જવાન રાઇનો કે જેને ક્રિટિકલ એન્ડેન્જરમાં મૂકવામાં આવ્યું છે, સુમાત્રા રાઇનો એને ક્રિટિકલ એન્ડેન્જરમાં મૂકવામાં આવ્યું છે, બ્લેક રાઇનો એમને પણ ક્રિટિકલ એન્ડેન્જરમાં રાખવામાં આવ્યું છે, જ્યારે સફેદ રાઇનો છે એને નિયર ટ્રેડિંગમાં રાખવામાં આવ્યું છે અને વન હોર્નેટ રાઇનો એટલે કે એક શિંગડાવાળો ગેંડો એને વલનરેબલ કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે। આ વલનરેબલ જે કેટેગરી છે એ આપણા માટે મહત્વની છે। એક શિંગડાવાળો ગેંડાને કઈ કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે IUCN દ્વારા? તો આપણો આન્સર હશે વલનરેબલ કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કયા રાજ્યથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઘર તક ફાઈબર યોજનાનો શુભારંભ કર્યો? ઘર તક ફાઈબર યોજનાનો શુભારંભ કર્યો છે આપણે અહીંયા જોઈ શકો છો। ડિજિટલ ક્રાંતિ કી ઓર બઢતા બિહાર રાજ્યથી આ એક ઘર તક ફાઈબર યોજના છે એનો શુભારંભ કરવામાં આવ્યો છે। કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમનો વિડીયો કોન્ફરન્સ દ્વારા એનો શુભારંભ કર્યો છે। પરંતુ કયા મંત્રાલય દ્વારા? તો ઇલેક્ટ્રોનિક્સ એવં સૂચના પ્રૌદ્યોગિક મંત્રાલય અને CSE કોમન સર્વિસ સેન્ટર દ્વારા એને ચલાવવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં ઘર તક ફાઈબર યોજનાનો શુભારંભ કર્યો। ઘર તક ફાઈબર યોજના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવશે, જે કોમન સર્વિસ સેન્ટરના સંયુક્ત પ્રયાસો સાથે આ સેવાનો અમલ કરવામાં આવશે। બિહારમાં તમામ ગામડાઓ એટલે કે 45,945 જેટલા ગામોને 100 દિવસમાં ઓપ્ટિકલ ફાઈબર ઇન્ટરનેટ સેવાના માધ્યમથી જોડવામાં આવશે। હાલ જે આ યોજના છે તે યોજના અંતર્ગત બિહારમાં 100 ડેઝમાં ઓપ્ટિકલ ફાઈબર ઇન્ટરનેટ દ્વારા બિહારના ગામડા છે 45,945 જેટલા ગામડાઓ તેમને ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી જોડી દેવામાં આવશે। અને આ યોજનાનો હેતુ એવો છે કે દેશના દરેક ઘરને ઓપ્ટિકલ ફાઈબર ઇન્ટરનેટ કનેક્શન આપવું અને ગામ અને જે ગામડાનો વિસ્તાર છે એમના પર વિકાસને કેન્દ્રિત કરવું અને તેનાથી શું ફાયદો થશે? તો ગામડાઓ પણ આત્મનિર્ભર બનશે। અન્ય વાત કરીએ તો 1,000 દિવસોમાં ઓપ્ટિકલ ફાઈબર ઇન્ટરનેટના માધ્યમથી 6 લાખ ગામડાઓને જોડવામાં આવશે। હવે અહીં આપણે વાત કરીએ છીએ ઓલ ઓવર, જ્યારે બિહારની વાત કરીએ તો બિહારમાં 100 ડેઝમાં કેટલા ગામડાઓ?
તો 45,945 ગામડાઓ, જ્યારે અન્ય વાત કરીએ તો 6 લાખ ગામડાઓને હવે 1,000 દિવસમાં ઓપ્ટિકલ ફાઈબર ઇન્ટરનેટના માધ્યમથી જોડવામાં આવશે અને દરેક ગામમાં ઝડપી ઇન્ટરનેટ પહોંચશે, જેથી શિક્ષણ પણ સરળતાથી મેળવી શકાય. ધ સીએસસી વાઈફાઈ ચોપલ ગ્રામીણ ભારતમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરવાની પહેલ છે, કે જે આ ભારત સરકારની જે ભારત નેટ યોજના છે તેનો જ એક ભાગ છે. ભારત નેટ યોજના હેઠળ વર્ષ 2014 પછી 1.5 લાખથી વધુ ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઈબર કનેક્શન આપી દેવામાં આવ્યા છે. 10 વખત માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર પ્રથમ વ્યક્તિનું તાજેતરમાં નિધન થયું, તેમનું નામ જણાવો. 10 વખત માઉન્ટ એવરેસ્ટ ચડનાર એક એવા વ્યક્તિ, એમનું હાલમાં તાજેતરમાં નિધન થયું છે. તો એમનું નામ કયું છે? એમનું નામ છે આંગરીટા શેરપા. આંગરીટા શેરપા આપ અહીંયા જોઈ શકો છો કે જેમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પણ આ સર્ટિફિકેટ મળી ચૂક્યું છે. 10 વખત માઉન્ટ એવરેસ્ટ પર ચડનારી પ્રથમ વ્યક્તિ આંગરીટા શેરપા, એમનું તાજેતરમાં નિધન થયું છે. અહીંયાથી તમે જોઈ શકો કે આ શેરપા છે, મતલબ તમે જો તમે એક અનુભવ કરી શકો અથવા તમે એક અનુમાન લગાવી શકો, તેઓ નેપાળના વ્યક્તિ છે. કેવા કયા વ્યક્તિ છે? તેઓ નેપાળી વ્યક્તિ છે. આંગરેટા શેરપા 1983 અને 1996 દરમિયાન વિશ્વના સૌથી ઊંચા પર્વત એટલે કે માઉન્ટ એવરેસ્ટ પર વધારાના ઓક્સિજન સપ્લાય વગર, એટલે કે એક્સટર્નલ ઓક્સિજન સપ્લાય વગર એ પોતે ચડ્યા હતા, અને તેના માટે થઈને એમની પાસે જે કુશળતા છે, એમની પાસે જે સ્કિલ છે, તો એ બદલ એમને બરફનો ચિત્તો અથવા તો જેને સ્નો લેપર્ડ કહીએ છીએ, બરફનો ચિત્તો અથવા તો સ્નો લેપર્ડ તરીકે પણ તેઓ જાણીતા હતા. પર્વતારોહણના ઇતિહાસમાં ઓક્સિજન સપ્લાયનો ઉપયોગ કર્યા વિના 8848 મીટર એવરેસ્ટની ઊંચાઈ એના પર સફળ કરનાર આ વ્યક્તિ છે. એમ બદલ તેમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર પણ એમને આપવામાં આવ્યું છે. એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે? 8848 મીટર, 8,848 મીટર એવરેસ્ટની ઊંચાઈ છે. તેઓ ઓક્સિજન સપ્લાય વગર શિયાળામાં એવરેસ્ટ પર ચડનાર પ્રથમ વ્યક્તિ હતા, અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમને ડિસેમ્બર 1987માં એમને સ્થાન મળ્યું છે. તેમને આ પ્રકારનું સ્થાન મળી ચૂક્યું છે, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલું છે. તાજેતરમાં નિધન પામેલ ભારતીય વિદ્વાન ડોક્ટર કપિલા વાત્સાયનને કયા વર્ષમાં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા? ડોક્ટર કપિલા વાત્સાયન, કે જેનું હાલમાં નિધન થયું છે, તો એમને 2011માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતીય શાસ્ત્રીય નૃત્ય કલા આર્કિટેક્ચર અને આર્ટ ઇતિહાસના અનુભવી વિદ્વાન એવા ડોક્ટર કપિલા વાત્સાયન, એમનું નિધન થયું છે. તેઓએ ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ, આપણે શોર્ટમાં એને શું કહીએ છીએ? શોર્ટમાં કહીએ છીએ IIC. તો હવે આપણે એ યાદ રાખીએ કે એમના તેઓ સ્થાપક અને ડિરેક્ટર પણ હતા. ડોક્ટર કપિલા વાત્સાયનને મળેલા કેટલાક પ્રતિષ્ઠિત સન્માનોમાં વાત કરીએ તો સંગીત નાટક અકાદમીનો ફેલોશિપ, લલિત કલા અકાદમી ફેલોશિપ 2000માં, રાજીવ ગાંધી રાષ્ટ્રીય સન્માનનો એવોર્ડ, અને વર્ષ 2011માં પદ્મ વિભૂષણથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. મિત્રો, યાદ રાખજો કે તેઓ એ સંસદમાં રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય હતા અને શિક્ષણ સચિવ તરીકે પણ તેમણે સેવા આપી હતી. હવે જોઈએ તેમના કેટલાક પુસ્તકો વિશે. ધ સ્ક્વેર એન્ડ ધ સર્કલ ઓફ ઇન્ડિયન આર્ટ્સ, જે 1997માં એમનું પુસ્તક પ્રકાશિત થયું હતું. ભારત ધ નાટ્યશાસ્ત્ર 2006માં, ડાન્સ ઇન ઇન્ડિયા પેઇન્ટિંગ 2004, ક્લાસિકલ ઇન્ડિયન ડાન્સ ઇન લિટરેચર એન્ડ ધ આર્ટ્સ 2007માં પ્રકાશિત થયું. ત્યારબાદ ટ્રાન્સમિશન એન્ડ ટ્રાન્સફોર્મેશન્સ, લર્નિંગ થ્રુ ધ આર્ટ્સ ઇન એશિયા 2011માં આ એમનું પુસ્તક પ્રકાશિત થયું હતું. વિશ્વના કયા એરપોર્ટને પ્રથમ 5 સ્ટાર એન્ટી કોવિડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? હવે એ એક એરપોર્ટ છે કે જે એરપોર્ટને વિશ્વનું પ્રથમ એવું એરપોર્ટ છે કે જેમને 5 સ્ટાર એન્ટી કોવિડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું. આ એરપોર્ટનું નામ કયું છે, એટલે કે કયું એરપોર્ટ છે? તો એરપોર્ટનું નામ છે ફિમિસિનો ઇન્ટરનેશનલ એરપોર્ટ. ફિમિસિનો ઇન્ટરનેશનલ એરપોર્ટ કે જે રોમ ઇટલી ખાતે આવેલું છે, તેમને COVID-19 5 સ્ટાર એરપોર્ટ રેટિંગ સાથે પ્રમાણિત આ વિશ્વનું પ્રથમ એરપોર્ટ બની ગયું છે. આ સન્માન કોના દ્વારા આપવામાં આવ્યું છે? તો યુકેની એક સંસ્થા છે સ્કાયટ્રેક્સ, આ સ્કાયટ્રેક્સ નામની કંપની દ્વારા આપવામાં આવ્યું છે, કે જે એરપોર્ટ અને એરલાઇન્સનું મૂલ્યાંકન કરે છે, એના પર મોનિટરિંગ અને વોચ કરે છે, એનું મૂલ્યાંકન કરે છે. એફસીઓ છે, એટલે કે ફ્યુમસિસ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ફિમિસિનો ઇન્ટરનેશનલ એરપોર્ટ એને બીજા કયા નામથી ઓળખાય છે? તો તેમનું બીજું નામ છે લિયોનાર્ડો ધ વિન્ચી.
લિયોનાર્દો દો વિન્સી ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે અને આ એરપોર્ટ એ ઇટલીનું સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક છે. સૌથી વ્યસ્ત એરપોર્ટ છે લિયોનાર્દો દો વિન્સી. સ્કાયટ્રેક્સ દ્વારા કોવિડ 19 માટેના સ્વચ્છતા, કાર્યક્ષમતા, સ્ટાફ અને સુરક્ષા માટે લીધેલા પગલાંને ધ્યાનમાં રાખીને આ રેટિંગ આપવામાં આવ્યું છે. લોકસભામાં સાંસદોના પગારમાં કેટલા ટકા કાપ મૂકતું અલાઉન્સીસ એન્ડ પેન્શન ઓફ મેમ્બર ઓફ પાર્લામેન્ટ અમેન્ડમેન્ટ બિલ 2020 પસાર થયું. હવે અહીંયા લોકસભાના જે સાંસદો છે એમના પગારમાં કાપ મૂકતું એક બિલ પસાર કરવામાં આવ્યું હતું. હવે એ બિલમાં કેટલા ટકા કાપ મૂકવા માટેનું બિલ પસાર થયું છે? તો 30% કાપ મૂકવામાં આવશે. લોકસભાએ 15 સપ્ટેમ્બર 2020 ના રોજ સંસદ સભ્યોના પગાર ભથ્થા અને પેન્શન સુધારો બિલ 2020, જેને આપણે કહીએ છીએ અલાઉન્સ એન્ડ પેન્શન ઓફ મેમ્બર ઓફ પાર્લામેન્ટ અમેન્ડમેન્ટ બિલ 2020 પસાર કર્યું. આ ખરડામાં સંસદ સભ્યોના પગારમાં એક વર્ષના સમયગાળા માટે 30% ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે આ ઘટાડો છે એ ક્યારે લાગુ કરવામાં આવ્યો હતો? તો એને એક વટહુકમ લાવવામાં આવ્યો હતો 6 એપ્રિલના રોજ. 6 એપ્રિલ 2020માં એક વટહુકમ લાવવામાં આવ્યો હતો અને એ વટહુકમ દ્વારા 1 એપ્રિલ 2020થી એનો અમલ કરવાની જોગવાઈ હતી. અને હવે એ જે વટહુકમ છે, વટહુકમ હવે એને બિલ તરીકે રજૂ કરી દેવામાં આવ્યું છે. કોવિડ-19 રોગચાળાને કારણે કેન્દ્રીય કેબિનેટે આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા સાંસદોના પગારમાં 30% ઘટાડો કરતા વટહુકમને મંજૂરી આપી હતી, જે 1 એપ્રિલ 2020થી અમલ કરવાની જોગવાઈ હતી. એટલે કે હવે એ જે વટહુકમ હતો, ઓર્ડિનન્સ હતો, એ ઓર્ડિનન્સ હવે બિલ બની ગયું છે. એને સંસદમાંથી પસાર કરી દેવામાં આવ્યું છે. હવે રાષ્ટ્રપતિની સિગ્નેચર થયા બાદ હવે એને કાયદો બનાવી દેવામાં આવશે અને એક વર્ષ સુધી સાંસદ સભ્યો છે એમના પગારમાં 30% કાપ મૂકી દેવામાં આવશે. મિત્રો, એ જે તે સમયે આપણે વાત પણ કરેલી કે MPLAD મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ જે યોજના છે તેને પણ બે વર્ષ માટે એને સ્થગિત કરી દેવામાં આવી છે અને જે ફંડ છે તે કન્સોલિડેટેડ ફંડમાં રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. જો કે હાલ આ જે બિલ છે તેમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ MPની જોગવાઈ કરવામાં આવી છે. તો આ જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે તેમાં પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટનો સમાવેશ થતો નથી. તો આપણે જે પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ કે જે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ M. વેંકૈયા નાયડુ એમણે પણ પોતાના પગારમાં 30% કાપને સ્વૈચ્છિક રીતે મંજૂરી આપી છે. તો સ્વૈચ્છિક રીતે 30% પગાર ઓછો લેશે. સિંધુ જળ સંધિને તાજેતરમાં કેટલા વર્ષ પૂર્ણ થયા? સિંધુ જળ સંધિ છે તેમને તાજેતરમાં 60 વર્ષ પૂર્ણ થયા છે. અહીંયાથી એક ગ્રાફ જોઈ શકો અથવા તો એક પ્રકારનો એક ચાર્ટ જોઈ શકો કે જે તમે યાદ રાખી શકો. અહીંયા જે નદી છે અને નદી પર બંધ બાંધવામાં આવેલા તે તમે જોઈ શકો છો. વેસ્ટર્ન રિવર અને ઇસ્ટર્ન રિવર, ભાઈ જે અહીંયા પાકિસ્તાને જે આપવામાં આવ્યું છે તે નદીઓ છે, એટલે કે એનું મોનિટરિંગ પાણી રહેવા પડે છે. અને અહીંયા આપણે જોઈ શકીએ કે ઇન્ડિયા કઈ કઈ નદી છે, ઇન્ડસ, જિનાબ અને ચિનાબ, ઝેલમ અને ચિનાબ, આ ત્રણ નદીઓ પાકિસ્તાનના ફાળે છે. જ્યારે અન્ય ત્રણ નદીઓ છે કે જે રાવિ, બિયાસ અને સતલજ, આ ત્રણ નદીઓ આપણા ભારત પર એને મોનિટરિંગ વોચ કરે છે, એનો પાણીનો ઉપયોગ કરે છે. તાજેતરમાં 19 સપ્ટેમ્બરના રોજ સિંધુ જળ સંધિને 60 વર્ષ પૂર્ણ થયા. ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન દ્વારા 19 સપ્ટેમ્બર 1960ના રોજ પાકિસ્તાનના કરાંચી ખાતે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જે તે સમયના આપણા વડાપ્રધાન હતા એ જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન દ્વારા 19 સપ્ટેમ્બર 1960ના રોજ પાકિસ્તાનના કરાંચી ખાતે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સંધિ અંતર્ગત ભારતને ત્રણ પૂર્વી નદીઓ બિયાસ, સતલજ અને રાવિ નદીના પાણી પર નિયંત્રણ આપવામાં આવ્યું, જ્યારે પાકિસ્તાને ત્રણ પશ્ચિમી નદીઓ સિંધુ, ચિનાબ અને ઝેલમના પાણી પર નિયંત્રણ આપવામાં આવ્યું હતું. હવે આ બંને દેશો વચ્ચે, એટલે કે ભારત પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ કરવામાં આવી, તેમાં કોણની મધ્યસ્થતા હતી? તો વર્લ્ડ બેંકની મધ્યસ્થતા હતી. મીડિયેટર તરીકે કોણ હતું? વિશ્વ બેંક હતી. હાલ ભારત આ સિંધુ નદીનું જે પાણી છે એના કુલ પાણીના 20% ઉપયોગ કરી શકે એવી મંજૂરી મળી છે. પરંતુ હાલ આપણે પૂરેપૂરા 20% ઉપયોગ કરતા નથી. તો ભારત ઈચ્છે છે કે હવે આપણે 20% જો આપણે ઉપયોગ કરવાનો આપણને ઓથોરિટી મળે છે, આપણે 20% પાણીનો ઉપયોગ કરવો જોઈએ. અને તેના કારણે જ ઘણી વખત પાકિસ્તાન સાથે અથવા તો ચીન સાથે પણ ઘણી વખત આ પ્રકારે વિવાદ થયેલો છે. ભારત અને બીજા કયા દેશ વચ્ચે સીધી પ્રથમ કાર્ગો ફેરી સર્વિસ શરૂ થઈ? ભારત અને બીજું અન્ય એક દેશ કે જે માલદીવ સાથે પ્રથમ કાર્ગો ફેરી સર્વિસ શરૂ થઈ છે. રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને માલદીવના પરિવહન અને નાગરિક ઉડ્ડયન મંત્રી
અવસાદ નાહુલાએ ભારત અને માલદીવ વચ્ચે સીધી કાર્ગો ફેરીની સર્વિસ જે છે એમનું સંયુક્તપણે ઉદઘાટન કર્યું. 200 TEU અને 3000 MT બેક બલ્ક કાર્ગોની ક્ષમતા ધરાવતું જહાજ તુતીકોરીનની સફર કરશે અને ત્યાંથી ઉત્તર માલદીવમાં આગળ વધશે અને ત્યારબાદ માલદીવનું જે પોર્ટ છે તે માલે પોર્ટ ખાતે પહોંચશે. આ ફેરી સર્વિસ એ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એના ઓપરેટિંગ કરશે, જે મહિનામાં 2 વખત ચલાવવામાં આવશે. તેમજ ભારત અને માલદીવ વચ્ચે ચીજ વસ્તુઓના પરિવહનના વાજબી પ્રત્યક્ષ અને વૈકલ્પિક માધ્યમો પણ પ્રદાન થશે. હવે અહીંયાથી ફાયદો શું થશે કે આ કાર્ગો સર્વિસથી લોકો વચ્ચેનો સંપર્ક અને દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવામાં આવશે, ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવામાં આવશે. હવે જો આજનો ટોપિક ખૂબ જ મહત્વનો ટોપિક છે, આ ઓલરેડી આપણે અગાઉ કોઈને કોઈ રીતે આ ટોપિકની વાત કરી ચૂક્યા છે, પરંતુ હવે એ ફાઇનલાઇઝ થઈ ચૂક્યું છે તો આપણા માટે પરીક્ષા દ્રષ્ટિએ વધુ મહત્વનું બને છે. ગુજરાતની રક્ષા શક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો, એટલે કે રાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટી હવે એને ગણવામાં આવશે. તે માટે લોકસભામાં વિધેયક પસાર થઈ ચૂક્યું છે. આ બિલથી ગુજરાતના ગાંધીનગર જિલ્લાના દહેગામ સ્થિત લવાડ ખાતે ક્યાં આવેલી છે, લવાડ ખાતે આવેલી આ રક્ષા શક્તિ યુનિવર્સિટીને હવે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે અપગ્રેડ કરવામાં આવશે. સાથે સાથે રક્ષા શક્તિ યુનિવર્સિટીને ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો આપવામાં આવ્યો છે. કયો દરજ્જો આપવામાં આવ્યો છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો આપવામાં આવ્યો છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની દિશામાં આ કામ કરતી શૈક્ષણિક સંસ્થા એમને આ પ્રકારે રાષ્ટ્રીય દરજ્જો અપાયો હોય તેવું આ પ્રથમ ઘટના બની છે. લોકસભા દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલના પસાર કરાયાની સાથે દેશના પોલીસ અને સુરક્ષા બળો માટે ટ્રેનિંગ, રિસર્ચ, એક્સટેન્શન, એજ્યુકેશનનું આ એક બહોળું માળખું સુદૃઢ કરવાની દિશામાં ભારતને આગેકૂચ કરવામાં ખૂબ સફળતા મળશે. લોકસભામાં આ બિલ કોણે રજૂ કર્યું? તો લોકસભામાં ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડી દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલ 2020 એના પર ચર્ચા કરવામાં આવી. અને આ ચર્ચા દરમિયાન રેડ્ડીએ જણાવ્યું કે દેશના અનેક રાજ્યોના પોલીસ બળો તથા અર્ધલશ્કરી સુરક્ષા બળો માટે સમર્પિત શૈક્ષણિક અને સંશોધન સંસ્થા હોવાના મહત્વ અંગે વિસ્તૃત માહિતી લોકસભાના સભ્યોને પૂરી પાડી હતી. આ છે આપણી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી, જે આપણા ગાંધીનગરના લવાડ ખાતે આવેલી છે. હવે જોઈએ રક્ષા શક્તિ યુનિવર્સિટી વિશે, તો જેની સ્થાપના 2009 કરવામાં આવી હતી અને તેનું મુખ્યાલય ક્યાં રહેશે? મુખ્યાલય રહેશે ગાંધીનગર, ગુજરાત ખાતે. હાલના ડિરેક્ટર છે પ્રોફેસર બિમલ એન પટેલ. આપણા હાલના જે વડાપ્રધાન અને જે તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી, તેમણે રક્ષા શક્તિ યુનિવર્સિટીનું ઉદઘાટન કર્યું હતું. એમની જ આ એક દીર્ઘદ્રષ્ટિ છે. ભારતની પ્રથમ આંતરિક સુરક્ષા સંસ્થા છે, જેનું ધ્યેય વાક્ય છે વિદ્યાર્થી પ્રવેશ રક્ષાર્થ પ્રસ્થાન. વિદ્યાર્થી પ્રવેશ રક્ષાર્થ પ્રસ્થાન એમનું ધ્યેય વાક્ય છે. હવે જો ટોપિક નંબર 2 પર ચર્ચા કરીએ, ગુજરાતની ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીને ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો આપવામાં આવ્યો. ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલી ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીને ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેના માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. આ માટેનું બિલ એટલે કે વિધેયક લોકસભામાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ રજૂ કર્યું અને લોકસભામાં પસાર કર્યું. આ યુનિવર્સિટી માટે કેન્દ્ર સરકાર 100% ગ્રાન્ટ ફાળવશે અને યુનિવર્સિટીનું વડુ મથક ગાંધીનગર રહેશે, જે આપણા માટે ખૂબ મહત્વનું છે. ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીએ માત્ર 10 વર્ષના ટૂંકા ગાળામાં દેશ વિદેશના 10,000થી વધુ પોલીસ ઓફિસર્સ, ફોરેન્સિક સાયન્સના એક્સપર્ટ્સ, જ્યુડિશિયરીના સભ્યો અને ગુના સંશોધન તેમજ સિક્યુરિટીને લગતા વિવિધ વિષયોમાં તાલીમ આપી છે. આ યુનિવર્સિટી દ્વારા 58 જેટલા દેશો સાથે MOU કરવામાં આવ્યા છે. તમે અહીંથી એ વિચારી શકો કે આટલા 10 વર્ષ જેટલા ઓછા ગાળામાં ઘણું બધું કામ એમણે કર્યું છે. તેના અંતર્ગત તાલીમ ઉપરાંત ફોરેન્સિક લેબોરેટરી સ્થાપવાની પણ આ યુનિવર્સિટી દ્વારા મદદ કરવામાં આવી હતી. એનું મુખ્ય કાર્ય શું રહેશે? તો શિક્ષણ સાથે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ, ઝડપી ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન અને જસ્ટિસ ડિલિવરી સિસ્ટમને મજબૂત બનાવવા અંગેના રિસર્ચ અને ટ્રેનિંગનું તેનું મુખ્ય કાર્ય રહેશે. ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીને આ વિશિષ્ટ દરજ્જો મળ્યો. હવે ત્યારબાદ યુનિવર્સિટીના કાર્યક્ષેત્રનો વ્યાપ વધશે, દેશ દુનિયામાં એનું કામ વધશે, જેના કારણે તમામ સ્તરે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ, ઝડપી ઇન્વેસ્ટિગેશન અને ઝડપી જસ્ટિસ ડિલિવરી સિસ્ટમને લગતા અનેક કાર્યો છે તે ખૂબ સરળતાથી થઈ શકશે. આપણે વડાપ્રધાન જે છે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમણે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એ સમય દરમિયાન 2008 તેમણે આ
ફોરેન્સિક સાયન્સનો વ્યાપ વધે તે માટે ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની વિશે વાત કરીએ તો તેમની સ્થાપના 2008માં થઈ હતી. તેનું મુખ્યાલય ગાંધીનગર ખાતે છે. વિશ્વની પ્રથમ યુનિવર્સિટી છે કે જે ફક્ત ફોરેન્સિક અને ઇન્વેસ્ટિગેટિવ સાયન્સને સમર્પિત છે. ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા એવા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કે જ્યારે મુખ્યમંત્રી હતા એ સમય દરમિયાન એમણે આ યુનિવર્સિટીનું ઉદઘાટન કર્યું હતું 2008ના સમયગાળા દરમિયાન. ચલો તો મિત્રો, હવે આજના ક્વિઝના ક્વેશ્ચન માટે આપ રેડી થઈ જાઓ. આઈ હોપ કે દરેક વિદ્યાર્થી મિત્રો રેડી હશે ક્વિઝ માટે. તો જોઈએ આજના ક્વિઝ. ફ્રેન્ચ ઓપન કયા મેદાનમાં અને ક્યારે રમવામાં આવે છે? દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજ ક્યાં બની રહ્યો છે? ગુજરાત સરકારે ખરીફ પાકના નુકસાન સામે રાહત આપવા કેટલા કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું? વિશ્વનું બીજું સૌથી મોટું હેરિટેજ મ્યુઝિયમ ક્યાં બનશે? કૃષિ ખરડાના વિરોધમાં કયા કેન્દ્રીય મંત્રીએ રાજીનામું આપ્યું? જે મંત્રી રાજીનામું આપ્યું છે તેનું નામ લખવાનું છે. મિત્રો, આ 5 પ્રશ્નોના રાઈટ આન્સર એ તમારે આપણો જે વોટ્સઅપ નંબર છે એ વોટ્સઅપ પર આ ફોર્મેટના આધારે, એટલે કે તારીખ લખવાની છે, ત્યારબાદ 5 પ્રશ્નોના રાઈટ આન્સર લખવાના છે, તમારું નામ, તમારા સિટીનું નામ અને વોટ્સએપ નંબર 7575878603 નંબર પર તમારે 5 પ્રશ્નો રાઈટ આન્સર મોકલી આપવાના છે. જે વિજેતા બનશે એમને આપણે એમની મનપસંદગી જે બુક છે, જે બુક પર દ્વારા પબ્લિશ થયેલી, તે તમને આપવામાં આવશે. તો મિત્રો, આ હતા આપણા આજ રોજના 24 સપ્ટેમ્બર 2020 ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વીમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુકબર્ડ્સ કરંટ અફેર્સ.